अमारी चेनल में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 6 विषय गणित प्रकरण 7 अपूर्णांक संख्याओमां आगळ अभ्यास करीशुं। तो चालो वीडियो शुरू करिए। हवे आपणे दाखला नंबर 6 जोईए। आपेल अपूर्णांक समान छे के नथी ते चकासो। तेनी अंदर पहेलो दाखलो जोईए, એ 5/9 અને 30/54। હવે જો 5/9 અને 30/54 હોય તો આપણે આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર કરીશું। 5ની સામે આવશે 54, 5×54 બરાબર 9×30। હવે 5×54 કરો તો ગુણાકાર આવશે 270 અને 9×30 270। બંનેનો જવાબ સરખો આવે છે, એનો મતલબ હા સમાન અપૂર્ણાંક છે। તે જ રીતે આપણે બીજો દાખલો જોઈએ। જો 3/10 અને 12/50 હોય તો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 3×50 થશે બરાબર 10×12। 3×5=15 એટલે 150 બરાબર 12×10=120। હવે જુઓ અહીંયા બંને સંખ્યા સરખી નથી, એનો મતલબ બરાબર નથી, 150 બરાબર નથી 120, તો સમાન અપૂર્ણાંક નથી તેવું કહેવાય। એ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ। જો 7/13 અને 5/11 હોય તો તેના માટે આપણે અહીંયા એ જ રીતે ચોકડી ગુણાકાર કરીશું તો 7×11 બરાબર 13×5 11 7 77 13 5 65। હવે અહીંયા જુઓ બંનેનો જવાબ સરખો નથી, એટલે 77 બરાબર નથી 65 માટે સમાન અપૂર્ણાંક નથી। હવે આપણે દાખલા નંબર 7 જોઈએ। નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। પહેલો દાખલો જોઈએ, એની અંદર 48/60 આપણે એના અવયવ પાડીશું તો એની અંદર થશે 12/4 48 અને 12×5=60। આની અંદર આપણે જોઈ શકીએ કે 12/12 સામાન્ય અવયવ છે નીકળી જશે તો રહેશે 4/5 એ તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે। હવે આપણે બીજા દાખલા માટે જોઈએ, 150/60 તો 5×3=15 એટલે 30×5=150 અને 30×2=60 આની અંદર સામાન્ય 30 નીકળી જશે તો જવાબ રહેશે આપણો 5/2 એ તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે। આગળ ત્રીજો દાખલો જોઈએ, 84/98 આ સંખ્યાના હવે આપણે અવયવ પાડીશું 14×6 એટલે 14×6=84 અને 14×7=98 અહીંયા 14×14 સમાન છે સામાન્ય નીકળી જશે તો રહેશે 6/7। પછીનો દાખલો 12/52 આના આપણે અવયવ પાડીએ 3×4=12 અને 13×4=52 થશે આની અંદરથી 4×4 સામાન્ય નીકળી જશે એટલે જવાબ રહેશે 3/13। એ જ રીતે પાંચમો દાખલો
सात छेद में अठावीस, तो सात ना हमें पाड़ीशू सात एक सात अठावीस ना हमें पाड़ीशू सात चार अठावीस, सामान्य सात सात निकली जैसे तो रहें एक छेद में चार। तो आ रीते आप अति संक्षिप्त रूप में रूपांतर कर सकिए छे। हवे आपणे दाखला नंबर आठ जोईए। रमेश पासे 20 पेन्सिल छे, सीलू पासे 50 पेन्सिल छे, जमाल पासे 80 पेन्सिल छे। चार महीना पछी रमेशे 10 पेन्सिलनो उपयोग करी लीधो, सीलुए 25 पेन्सिलनो उपयोग कर्यो અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો। હવે દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો તે આપણે શોધવાનું છે। ચકાસો કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો। હવે તે બધાએ સરખા ભાગનો ઉપયોગ કર્યો છે તે પણ આપણે શોધવાનું છે। જોઈએ, હવે આપણે અહીંયા ટિક માર્ક કરી લઈશું કે રમેશ પાસે 20 પેન્સિલ છે, सीलू पासे 50 पेन्सिल छे, जमाल पासे 80 पेन्सिल छे। चार महीना पछी रमेशे 10 पेन्सिल नो उपयोग करी लीधो, सीलुए 25 पेन्सिल नो उपयोग करी लीधो अने जमाले 40 पेन्सिल नो उपयोग कर्यो छे। बराबर, हवे आनी अंदर जुओ के जेटली पेन्सिल हती एटले आपणे कुल भाग समझवाना, એ કુલ ભાગ છે એમની પાસે, એની અંદરથી એમણે કેટલાનો ઉપયોગ કર્યો તો આપણે આકૃતિની અંદર જોઈ ગયા એ રીતે છાયાંકિત ભાગની અંદર કરતા હતા એ રીતે કુલ ભાગમાંથી કેટલા ભાગનો ઉપયોગ કર્યો એ રીતે આપણે અહીંયા લખીશું। હવે જોઈએ કે રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ, તો એની અંદરથી કેટલા ભાગનો ઉપયોગ કરી લીધો છે? 10, અને છેદમાં લખીશું એની પાસે કેટલા ભાગ હતા એટલે કે કેટલી પેન્સિલો હતી, તેના માટે આપણે લખીશું 20, તો એનો અપૂર્ણાંક બનશે। હવે સીલુ માટે જોઈએ તો સીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ, તો એણે કેટલી પેન્સિલ વાપરી લીધી છે? 25, કેટલામાંથી? 50માંથી। તો જે વાપરેલ સંખ્યા છે આપણે ઉપર લખીશું જે રીતે આપણે છાયાંકિત ભાગમાં લખતા હતા એ રીતે, અને કુલ ભાગ એટલે કે કુલ પેન્સિલ આપણે નીચે લખીશું। હવે આપણે જમાલ માટે જોઈએ તો જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ બરાબર, હવે જમાલ પાસે કેટલી પેન્સિલો હતી? 80 પેન્સિલો, એમાંથી એણે 40 પેન્સિલ ઉપયોગ કરી લીધી છે, તો ઉપયોગ કરેલો ભાગ આપણે ઉપર લખીશું એટલે 40 પેન્સિલનો ઉપયોગ થઈ ગયો છે, છેદમાં કુલ પેન્સિલો 80 હતી। હવે શું કરવાનું છે? આપણે આ બધા અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીશું। જોઈ શકીએ છીએ આપણે અહીંયા 10/20 એટલે 0 નીકળી જશે, તો જવાબ આવશે 1/2। એ જ રીતે અહીંયા 25ના ભાગ પાડીએ તો 25 એકા 25 અને 25 દૂ 50, 25 નીકળી જશે સામાન્ય, તો અંદર રહેશે 1/2 એક દ્વિતીયાંશ। એ જ રીતે અહીંયા 0 નીકળી જશે, 4 એકા 4 લઈએ અને 8 માટે આપણે 4 2 8 એમ હવે પાડીશું, 4 4 નીકળી જશે એટલે 1/2। હવે આપણે જોઈએ છે કે જેટલી પેન્સિલનો ભાગ એટલે કે જેટલા પેન્સિલનો ઉપયોગ કરી લીધો છે તેના માટે બધા માટે જવાબ સરખો આવે છે, એટલે આપણે શું કહી શકીએ કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યું। હવે આપણે દાખલા નંબર 9 જોઈએ। સમ અપૂર્ણાંકોની જોડ બનાવો અને દરેકના બીજા બે સમ અપૂર્ણાંકોના ઉદાહરણ આપો। હવે સૌપ્રથમ જોઈએ આપણે કે પહેલા દાખલા માટે જોઈશું 250 છ
છેદમાં 400 તો અહીં આપણે શૂન્ય શૂન્ય નીકાળી દઈશું તો શું રહેશે 25 છેદમાં 40 25ના અવયવ પાડીએ 5 5 25 40ના અવયવ પાડીએ 5 8 40 સામાન્ય 5 5 નીકળી જશે તો રહેશે 5 છેદમાં 8 રહેશે હવે જુઓ અહીંયા 5 છેદમાં 8 જે ડીમાં છે એનો મતલબ છે એની જોડી છે ડી અને તેના સમ અપૂર્ણાંક આપવાના છે તો આપણે સમ અપૂર્ણાંક જોઈએ 5 છેદમાં 8 તેને આપણે 2 વડે ગુણીએ એટલે 5 2 10 ને 8 2 16 થશે બીજો અપૂર્ણાંક 5 છેદમાં 8 એને આપણે 3 વડે ગુણીશું તો 5 3 15 ને 8 3 24 હવે આપણે બીજો દાખલો જોઈશું 180 છેદમાં 200 શૂન શૂન નીકળી જશે 18 છેદમાં 20 રહ્યા એને હવે પાડીશું આપણે 9 2 18 અને 10 2 20 જુઓ 2 સામાન્ય નીકળી જશે તો શું રહેશે 9 છેદમાં 10 હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 9 છેદમાં 10 ઈનો જવાબ છે એટલે એનો જોડી થશે ઈ સાથે હવે આપણે એના બીજા 2 ઉદાહરણ સમ અપૂર્ણાંક આપીએ તો 9 છેદમાં 10 તેને આપણે 2 વડે ગુણીશું 9 2 18 અને 10 2 20 લઈશું એ જ રીતે આપણે 3 વડે ગુણીશું હવે અપૂર્ણાંકને તો 9 છેદમાં 10 3 વડે ગુણતા 9 3 27 અને 10 3 30 થશે હવે આપણે દાખલા નંબર 3 જોઈએ 660 છેદમાં 990 શૂન શૂન નીકળી જશે 66 અને 99 તો 11 6 66 ને 11 9 જોઈએ 11 11 સામાન્ય નીકળી જશે અહીંયા આપણી પાસે રહ્યા 6 અને 9 હજુ આપણે એના અવયવ પાડીશું 6 એટલે 3 2 6 અને 9 એટલે 3 3 9 3 3 નીકળી જશે એટલે શું રહેશે આપણી પાસે 2/3 હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા 2/3 એનો જવાબ છે મતલબ કે ત્રીજાની જોડી છે એ હવે આપણે એને સમ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2/3 તેને આપણે 2 વડે ગુણીશું તો 2 2 4 3 2 6 એ જ રીતે આપણે એને 3 વડે ગુણીએ અંશ અને છેદમાં તો 2 3 6 અને 3 3 9 થશે ચોથો દાખલો જોઈએ 180 છેદમાં 360 શૂન નીકળી જશે 18 એટલે 9 2 18 36 તો 9 4 36 થશે 9 9 નીકળી જશે તો શું રહેશે 2 છેદમાં 4 તેના આપણે અવયવ પાડી દઈએ તો 2 1 2 2 4 2 2 નીકળી જશે તો શું રહેશે 1 છેદમાં 2 તો 1 છેદમાં 2 એ સીનો જવાબ છે તેનો મતલબ આની જોડી છે સી અને એના સમ અપૂર્ણાંક જોઈ લઈએ આપણે તો 1/2 એને આપણે 2 વડે ગુણીએ 1 2 2 2 2 4 હવે આપણે એને 3 વડે ગુણીએ તો 1 3 3 ને 2 3 6 હવે 5મો દાખલો જોઈશું આપણે 220 છેદમાં 550 અહીં શૂન શૂન નીકળી જશે 22 એટલે 11 2 22 55 11 5 55 11 11 નીકળી જશે તો શું રહેશે 2/5 2/5 એ બીનો જવાબ છે એટલે એની જોડી થશે બી હવે એને આપણે સમ અપૂર્ણાંક બનાવીશું તો 2 5 એને 2 વડે ગુણીએ તો 2 2 4 ને 5 2 10 હવે આપણે એને 3 વડે ગુણીશું અંશ અને છેદમાં 2 3 6 અને 5 3 15 હવે આપણે જોઈ શકીએ અહીંયા કે પહેલા માટે જોડી છે ડી બીજા માટે ઈ ત્રીજું એ ચોથું સી અને 5મું છે બી અહીં આપણે
આ વિડીયો પૂરું કરીએ છીએ. તેના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો.